ગુજરાતની લોક સંસ્કૃતિ, લોક સાહિત્ય અને લોક કલાની નિસ્બત અને લગનથી જાળવણી કરનાર જે અલ્પ લોક વિદ્યાવિદો છે એમાં એક ઉજ્જવળ નામ છે જોરાવરસિંહ જાદવનું। જોરાવરસિંહ ભાઈ એટલે લોક કલાવિદ તો ખરા જ, એ ઉપરાંત સંશોધન, પત્રકારત્વ અને લેખન ક્ષેત્રે પણ એમનું નોંધપાત્ર પ્રદાન રહ્યું છે। આવી બહુમુખી પ્રતિભા ધરાવતા લોકકલાના આ પ્રહરીનો જન્મ તારીખ 10/1/1940 રોજ ધંધુકા તાલુકાના આકરુ ગામે થયો હતો। એમના પિતાનું નામ દાનુભાઈ જાદવ, માતાનું નામ પામબા। મારા પિતા શ્રી દાનુભાઈ જાદવ પોતે 4 ગુજરાતી ભણેલા પણ ખેડૂત હતા, આકરુમાં રહીને ખેતીવાડી કરતા। મારા માતુશ્રી પામબા એ ગૃહિણી હતા અને ખેતીકામમાં પિતાશ્રીની સાથે રોકાયેલા હતા। મારા પિતાશ્રી ત્યાં જો ભણેલા નહીં પણ એમને એમ કે ભાઈ આ મારો મોટો દીકરો ભણી ગણીને તૈયાર થાય એવી એમને એક હૈયામાં હોંશ હતી। અને હાલના પત્નીનું નામ હેમકુંવરબા। પ્રાથમિક શિક્ષણ આકરુમાં, ત્યારબાદ માધ્યમિક શિક્ષણ ધોળકા અને અમદાવાદ વિદ્યાપીઠમાં મેળવી SSC પાસ થયા। 1961 ગુજરાતી અને ઇતિહાસ વિષયો સાથે સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી BA અને 1963 ભોજે વિદ્યાભવનમાંથી પ્રાચીન ભારતીય સંસ્કૃતિમાં MA અને 1964 LLBની પદવીઓ તેમણે પ્રાપ્ત કરી। લોક કલા અને લોક સંસ્કૃતિમાં જોરાવરસિંહભાઈને કેવી રીતે રસ પડ્યો અને એમાં સંશોધનનું કાર્ય કેવી રીતે શરૂ કર્યું એની રસિક વાત એમના મુખે જ સાંભળીએ। હવે મારા પિતાશ્રી ભણેલા ઓછું હતા પણ એમની કોઠાસૂઝ બહુ જબરી, એમના સંબંધો, એમનો રોટલો બહુ મોટો, એટલે અમારે ત્યાં ઉનાળામાં ઘઉંના વાટ પડી જાય પછીથી બધી મનોરંજન કરાવનારી લોક જાતિઓ અમારા ગામડામાં ખૂબ આવતી। વાદી, મદારી, નટ, ભજાણિયા, ભવાઈ, રામલીલા, બહુરૂપી, રાવણ અથાવાળા અનેક લોકજાતિઓ આવતી અને ઘઉંના ખળા વખતે ઉઘરાણું કરતી, મનોરંજન કરાવતી। હવે એ વખતે મારા પિતાશ્રીની આબરૂ મોટી, રોટલો મોટો, એટલે અમારી ડેલીએ રોજ ચારણ, બારોટ, રાવણ અથાવાળા, લોકકથાકારો એના ડાયરા જામતા। મારી તો નાનકડી ઉંમર પણ એ બધા ડાયરાઓ મુગ્ધ ભાવે, એ બધા લોકવાર્તાકારો હોય, રાવણ અથાવાળા હોય, એ બધાને હું મુગ્ધ ભાવે જોયા કરતો। એટલે આકરુની ધરતીની માટીની મહેકમાંથી મને લોકકલા, લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યનો એક રસ પડ્યો અથવા તો મારા બાળ માનસમાં એની એક વ્યાપક અસર મારા ચિત્ત ઉપર કાયમ માટે રહી। યોગાનુયોગ એવું થયું કે કોલેજમાં ગયા પછી મને સૌરાષ્ટ્રની રસધાર ઝવેરચંદ મેઘાણીની બહુ જાણીતી કૃતિ ભણવામાં આવી, એટલે જે મારો માહિલો હતો એમાં સરવળાટ થયો કે મેઘાણીભાઈએ લખી છે એવી કથાઓ આપણે ગામડામાંથી આવીએ છીએ, લોકજીવનને જાણીએ છીએ, આ બધું જોયું છે, જાણ્યું છે, માન્યું છે, મેઘાણીભાઈએ સૌરાષ્ટ્રમાં કામ કર્યું તો ભાલ વિસ્તારમાં એક બહુ મોટો અવકાશ છે તો આપણે કરવું જોઈએ, એટલે લોકકથા સંશોધનનો, લોક સાહિત્ય સંશોધનનો નાદ, પ્રેરણા મને ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારમાંથી મળી। એમ થયું કે લોકકથાઓ શોધીએ, લખીએ, પણ વિચાર કરીએ એટલું લેખન પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાનું સહેલું નહોતું। ચકલી ખોલો ને પાણી આવે એમ કલમ લઈને બેસો ને કથાઓ આવે એ શક્ય નહોતું, એ મને જિંદગીમાં પહેલી વાર સમજાયું કે ભાઈ એના માટે તપશ્ચર્યા કરવી પડે, તપ કરવું પડે, સંશોધન કરવું પડે, રઝળપાટ કરવો પડે,
તો તમને આ બધી ઉપલબ્ધિ થાય છે, એમ નામ ટેબલ ઉપર બેસીને કંઈ થતી નથી। ખૂબ નાની વયથી લેખન સાથે સંકળાયેલા જોરાવરસિંહજીના વિવિધ વિષયો ઉપર પ્રસિદ્ધ થયેલા પુસ્તકોની સંખ્યા તો 90 જેટલી થવા જાય છે, જેની સંપૂર્ણ યાદી આ લઘુ દસ્તાવેજી ચિત્રમાં આપવી શક્ય નથી। ગ્રામ સ્વરાજ, લોક ગુર્જરી, સ્ત્રી જીવન, અંજલિ વગેરે જેવા સામાયિકોના તંત્રી સંપાદક ઉપરાંત ગુજરાત સમાચાર, સંદેશ, ફૂલછાપ, મુંબઈ સમાચાર, જનસત્તા, જય હિન્દ જેવા અનેક દૈનિકો અને અન્ય સામાયિકોમાં એમણે વર્ષો સુધી કટાર લેખન કર્યું છે અને ગુજરાત સમાચારમાં તો આજે પણ તેમની કોલમ ખૂબ જ પ્રસિદ્ધ છે। પુસ્તકોની જેમ જોરાવરસિંહજીને મળેલા એવોર્ડ, પારિતોષિકો, સન્માન વગેરેની દીર્ઘ યાદી પણ અત્રે સમાવવી શક્ય નથી। આજે અતિ વિકસિત પ્રચાર માધ્યમોની ભરમાળ વચ્ચે રાતા આંસુએ રોતા, ધૂળમાં રમનારા, ચીંથરે વીંટ્યા રતન જેવા લોક કલાકારોના આંસુ લૂછવા અને નવી પેઢીને ભારતીય સંસ્કૃતિ અને લોકકળાના મૂલ્યો સમજાવી એને માટે ગૌરવ લેતા કરવાના શુભ આશયથી જોરાવરસિંહજીએ 1979માં ગુજરાત લોકકલા કેન્દ્ર અને 1993માં ગુજરાત લોકકલા ફાઉન્ડેશનની સ્થાપના કરી। કે લોકકલા ફાઉન્ડેશન શરૂ કર્યું ત્યારે હું એકલો રણમાં રોયા કરતો, કે લોકકલા, લોકકલાને બચાવો બચાવો, પણ રણમાં રોવાને કોણ સાંભળે। પણ આજે લોકકલાકારોનો એવો એક ચાહક વર્ગ અમે ઊભો કરી શક્યા છીએ કે લોકકલાના કલાકારોનો કાર્યક્રમ અહીંયા હોય ત્યારે શનિવાર હોય, રવિવાર હોય, હોટલોમાં લાઈનો લાગી હોય, પણ અમારા હોલમાં બેસવા માટે ખુરશીઓ ખૂટી જાય અને લોકો પગથિયાં પેક કરીને બેઠા હોય। આજે પણ અમે ટિકિટ શો કરતા નથી, બીજી કોઈ પબ્લિસિટી કરતા નથી, પણ હોલ પેક હોય અને ઓડિયન્સ એટલો સરસ રીતે પ્રોગ્રામ એન્જોય કરે। આજે તો આ બંને સંસ્થાઓ લોકકલા અને કલાકારોના ઉત્થાન માટે અનેકવિધ પ્રવૃત્તિઓ કરતા કરતા વટવૃક્ષ સમી બની ગઈ છે। આજે વર્ષોથી, સૈકાઓથી આ વાદી, મદારી, નટ, બજાણિયા, કઠપૂટલી, રામલીલા, ભવાઈ, બહુરૂપી, મળ્યો તો સૂકો રોટલો ખાઈને, ના મળ્યો તો અડધો રોટલો ખાઈને, કોઈક વખત એ પણ ચૂકી જવાય ટંક તો પાણીનો કળછો પીને કલા પરંપરાને પેઢી પરંપરાથી જીવંત રાખી છે અને લોકજીવનને મનોરંજન પૂરું પાડ્યું છે। એ આજે રાતા આવડે રોઈ રહ્યા છે, એના આંસુ લૂછવાની ફરજ એ સમાજની છે, શ્રેષ્ઠીઓની છે, મહાજનોની છે અને સરકારની પણ છે। એને જેટલું પ્રોત્સાહન આપી શકાય, કલાઓને જીવંત રાખી શકાય, કલાકારોને કાર્યક્રમો આપી શકાય તો આ કલામાં એવી ક્ષમતા છે કે આજે મૃતપ્રાય થઈ રહી છે, એ કંઈક સંજીવની પ્રજાના ચાહક વર્ગ દ્વારા એમાં કંઈક સંજીવની થાય અને એ કલાને કલાકારો ફરીથી આ પાછા રંગમંચ ગજવતા થાય એને પ્રોત્સાહન મળે ખૂબ જરૂરી છે, પ્રજાનું અને સૌ કોઈનું। આવા આપણી લોક સંસ્કૃતિના અને લોકકલાના રખેવાળ સમા જોરાવરસિંહજી આજે 73-74 વર્ષની વયે પણ આ બધી પ્રવૃત્તિઓમાં એટલા જ ગળાડૂબ રહે છે અને અમદાવાદના એમના લોક સંસ્કૃતિના લઘુ મ્યુઝિયમ સમા આવાસમાં કુટુંબીજનો સાથે આનંદથી સમય પસાર કરે છે।